ઇનવાઇટ મિસ ક્રેન ક્રેન એટલે બગડો બરાબર ફોર સપર વન ડે એટલે કે શિયાળે બગલાને એકવાર સપર એટલે ભોજન માટે આમંત્રણ આપ્યું પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર શિયાળ બગલાને કહે છે કે આજે તું મારા ઘરે જમવા માટે આવજે એમ

એટલે બગલો શિયાળના ઘરે જાય છે એટલે એની બખોલ હોય છે એની બહાર બગલો જાય છે તો ત્યાં તેને સરસ જમવાની સુગંધ આવતી હોય છે તો કહે છે કે સુગંધ સારી આવે છે અને હું ભૂખ્યો પણ છું પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સપર ઇઝ રેડી શિયાળ કહે છે કે અંદર આવ ઘરમાં એમ બગલાને કહે છે ભોજન રેડી છે ધ બિગેન ટુ ઇટ તેઓએ જમવાનું શરૂ કર્યું મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડિશ શિયાળ છે તે ડીશમાં જમી શકે છે પણ બગલો છે તે ડીશમાંથી ખાઈ શકે નહીં આઈ કાંટ ઇટ ફ્રોમ અ ડીશ બગલો વિચાર કરવા લાગ્યો કે હું ડીશમાંથી ખાઈ શકતું નથી કારણ કે એની ચાંચ લાંબી હોય એટલે એને કુંજા જેવું વાડકું હોય કુંજા જેવું હોય એમાં એને જમતા ફાવે એમ ધ નેક્સ્ટ ડે મિસ ક્રેઇન ઇન્વાઇટ મિસ્ટ ફોક્સ ફોર સપર બીજા દિવસે બગલાએ શિયાળને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇઝ રેડી પછી જેવું શિયાળ આવે છે તેના ઘરે તો બગલો કહે છે કે આવો એમ આવ જમવાનું રેડી છે યસ યટ સ્મેલ્સ ગુડ આઈ એમ હંગરી ટુ શિયાળ પણ બગલા જેવું જ વિચારે છે કે જમવાની સુગંધ સરસ આવે છે અને હું પૂછ્યો પણ છું એમ ઓહ ઇટ્સ ડિલિશિયસ બગલો કહે છે ખાતો જાય છે અને પછી કહે છે કે કે જમવાનું સ્વાદિષ્ટ છે નો નો આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ પોટ શિયાળ કહે છે કે હું પોટમાંથી એટલે કે કુંજામાંથી ખાઈ શકતો નથી ત્યારે બગલો છે એ હસવા લાગે છે તમને શું ખબર પડી આમાં આ વાર્તા પરથી શું બોધ મળ્યો કે જેવા સાથે તેવા જ્યારે શિયાળે બગલાને તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તેને બગલો ન ખાઈ શકે તેવી ડીશમાં એને જમવાનું પીરસ્યું તો પછી બગલાએ ત્યારે કશું બોલ્યો નહીં પણ જ્યારે તેને શિયાળ શિયાળને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું ત્યારે પણ તેને શિયાળ ના ખાઈ શકે તેવા કુંજામાં પીરસ્યું એટલે એને પણ ખબર પડે કે આમાંથી તે કંઈ ખાઈ શકતું નથી તો બગલો ડીશમાંથી કેવી રીતે જમી શકે બરાબર એટલે લાસ્ટમાં છેલ્લે પછી બગલો હસવા લાગે છે બરાબર એટલે શિયાળને પણ ખબર પડે છે કે મેં આની સાથે આવું કર્યું હતું એટલે આણે મારી સાથે આવું કર્યું થેન્ક યુ